નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આગળ આપણે મધ્યયુગીન સ્થાપત્ય વિશે સમજૂતી મેળવેલી. એમાં પછી આપણે જોયું શિલ્પકલા કે શિલ્પકલા એટલે શું એની વ્યાખ્યા જોઈ હતી. પછી સ્થાપત્ય કે ક્યાં ક્યાં સ્થાપત્ય કરવામાં આવે છે. એના પછી જોયું તો ભારતના સ્થાપત્ય, એમાં મુખ્ય હતું આપણે ઈસવીસન કે રાજપૂત યુગ છે તો ત્યારના સમયમાં રાજપૂત યુગ કેટલા સમયગાળામાં જોવા મળતો હતો. તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીમાં રાજપૂત યુગ છે એ જોઈ શકાતું હતું. હવે એના પછી આપણે જોયું કે મુસ્લિમ શાસકોએ બંધાવેલી જે પણ સ્થાપત્યો જોવા મળતા હતા એ, અને હિન્દુના જે હિન્દુ શાસકો હતા એને જે સ્થાપત્યો બંધાવેલા હતા એ, એમાં આપણે છેલ્લે જોયું હતું કે જે હિન્દુ સ્થાપત્યોમાં છે રાણા કુંભાએ છે એ કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ છે એ અગત્યના જોવા મળે છે. અને એ ચિત્ર પ્રમાણે આપણે સમજેલું હતું કે જે અહીંયા જોવા મળે છે એ કયો સ્તંભ જોવા મળે છે, તો કે વિજયસ્તંભ છે એ જોઈ શકાય છે. એના પછી છે કે 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર કે કઈ સદી જોવા મળે, તો કે 13મી સદી. એક સદી પૂર્ણ થતા 100 વર્ષ લાગે છે, કે કોઈ પણ સદી પૂર્ણ થાય એટલે કેટલા વર્ષ એક સદી થાય છે, તો કે 100 વર્ષ જયારે પૂર્ણ થાય ત્યારે એક સદી છે એ થતી જોવા મળે છે. તો અહીંયા આપણને 13મી સદીની વાત કરવામાં આવેલી છે કે 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર, જે સૂર્ય મંદિર જોવા મળે છે પણ ક્યાંનું છે, તો કે કોણાર્કનું. અને કર્ણાટકનું છે મુશલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે, કે 13મી સદીમાં જે પણ સ્થાપત્યો જે પણ બાંધકામો કરવામાં આવેલા છે એમાં વિશિષ્ટ પ્રકારના કેટલા બાંધકામો જોવા મળે છે, તો કે બે. એમાં પહેલું આવે કોણાર્કનું સૂર્ય મંદિર, કેમ કે સૂર્ય મંદિર આપણે ઘણા આવેલા છે, મોઢેરાનું સૂર્ય મંદિર પણ જોવા મળે છે, પણ અહીંયા આપણને 13મી સદીની વાત કરવામાં આવેલી છે. એટલે 13મી સદીમાં જે પણ બાંધકામો થયેલા હોય એ જોવાના છે આપણે. તો એમાં આપણે કોણાર્કનું સૂર્ય મંદિર આવશે, અને કર્ણાટકનું મુશલેશ્વરનું મંદિર છે એ વિશિષ્ટ પ્રકારના છે, એ સ્થાપત્યો જોઈ શકાય છે. ઓડિશા રાજ્યના અથવા ઓરિસ્સા, ઓડિશા અથવા ઓરિસ્સા બંને રાજ્ય કેવા છે એક જોવા મળે છે. હવે અહીંયા ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો પેલા તો આપણે શું યાદ રાખવાનું કે ક્યાં રાજ્યમાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. સૂર્ય મંદિર આપણે જોયું તો કોણાર્કનું સૂર્ય મંદિર આવે ઓડિશા રાજ્યમાં. ક્યાં જિલ્લામાં છે, તો કે પુરી જિલ્લામાં. અને ક્યાં અખાત પાસે, તો કે બંગાળના અખાત પાસે છે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. હવે કોણાર્કનું જે સૂર્ય મંદિર છે, તો એ કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ ક્યારે થયેલું જોવા મળે છે, તો કે 13મી સદીમાં થયેલું જોઈ શકાય છે. આગળ પણ આપણે જોયું કે 13મી સદીમાં જે બાંધકામો થયા એમાં કોણાર્કનું સૂર્ય મંદિર પણ આવે છે. હવે જે કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં તો બાંધવામાં આવેલું છે, પણ કોના દ્વારા બાંધવામાં આવેલું છે, કયા શાસકોએ એ બંધાવેલું હતું, તો ગંગ વંશના રાજા. કયો વંશ આવશે, તો કે ગંગ વંશ. ખાસ યાદ રાખવાનું છે આપણે, ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના રાજ્યમાં થયું હતું. એટલે કોણાર્કનું સૂર્ય મંદિર છે ક્યાં વંશમાં છે એ બાંધવામાં આવ્યું હતું, તો કે ગંગ વંશના. અને ક્યાં રાજાએ બંધાવેલું હતું, તો નરસિંહ વર્મન પ્રથમના સમયમાં છે એનું નિર્માણ થયું હતું. આ રથ મંદિર 7 અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. કે જે આ સૂર્ય કોણાર્કનું સૂર્ય મંદિર જોવા મળે છે એ કેવું જોવા મળે, તો કે રથ આકારનું, એમાં રથ આકારનું જોવા મળે છે. અને 7 ઘોડા, અશ્વ એટલે કે ઘોડા, 7 ઘોડાઓ છે એ રથ હકવતા હોય એવું આ મંદિરનું છે એ નિર્માણ થયેલું જોવા મળે છે. અને એ ઘોડા વડે ખેંચાતા સૂર્યના રથ જેવું એનું નિર્માણ થયેલું જોવા મળે છે, જે અહીંયા આપણે ચિત્રમાં બતાવ્યું છે. જો તમે ચિત્રમાં જોશો તો પણ એ રથ આકારનું તમને આ મંદિર જોવા મળશે. એમાં તમે જુઓ તો જો એના પૈડા એ બધું જોવા મળતું હશે. 7 ઘોડાઓ છે, એ 7 ઘોડાઓ એ રથને હંકાવતા હોય, ખેંચતા હોય પોતાની તરફ, એ રીતના એનો આકાર જોઈ શકાય છે. એને 12 વિશાળ પૈડા છે, કે જ્યારે આ કોણાર્કનું સૂર્ય મંદિર બનાવેલું છે તો એમાં કેટલા પૈડાઓનો સમાવેશ થાય છે, તો કે 12 વિશાળ, એટલે કેવા થશે મોટા, કે મોટા 12 પૈડાઓ છે એનું નિર્માણ થયેલું એમાં જોઈ શકાય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે
છે કે જે આ કોણાર્કનું સૂર્ય મંદિર જે આપણે બંધાવેલ સ્થાપત્ય તરીકે જે બંધાવેલું છે તેનું બાંધકામ છે કેવા પથ્થરોનું થયેલું જોવા મળે છે તો કે કાળા પથ્થરોનું થયેલું જોઈ શકાય છે. થી કાળા પથ્થરોનું થયેલું હોવાથી એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ પૂછવામાં આવે કે કાળા પેગોડા તરીકે કયું મંદિર છે એ પ્રખ્યાત છે તો કે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર છે કઈ સદીમાં બાંધવામાં આવેલું હતું તો કે 13મી સદીમાં બંધાવ્યું હતું. ક્યાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર તો કે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે છે એ કોણાર્કનું સૂર્ય મંદિર જોવા મળે છે. ક્યાં વંશના રાજાએ બંધાવેલું હતું તો કે ગંગ વંશના રાજાએ. ક્યાં રાજાએ બંધાવેલું હતું તો કે નરસિંહ વર્મન પ્રથમના સમયમાં છે એનું નિર્માણ થયું હતું. કેવો આકાર છે એ મંદિરનો તો કે રથ આકારનું જોઈ શકાય છે. કેટલા અશ્વ એટલે કેટલા ઘોડાઓ છે એને કેટલા જોવા મળે છે, 7 ઘોડાઓ જોવા મળે છે. અને કેટલા પૈડાઓ જોઈ શકાય છે તો કે 12 પૈડાઓ જોઈ શકાય છે. કેવા પથ્થરોથી બનાવવામાં આવેલું છે તો કે કાળા પથ્થરોથી, તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા અને ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે કે ઉત્તર ભારતમાં જે મંદિરો છે તો ઉત્તર ભારતના જે મંદિરો જોવા મળે છે એ મંદિરોની લાક્ષણિકતા શું છે તો એના જે શિખર હોય એટલે મંદિરની ઉપર જે આપણે શિખર જોવા મળે છે, મંદિરનું શિખર હોય છે એ કેવું જોવા મળે તો કે ગોળ જોઈ શકાય છે. અને સ્તંભ વિનાના કે કોઈ પણ તમે જાઓ તો સ્તંભ જોવા મળે છે તો એ સ્તંભ વિનાના ખંડો છે. ખંડ એટલે કે જે પણ એનું મુખ્ય કેન્દ્ર હોય છે, પ્રવેશ દ્વાર હોય છે, એ સ્તંભ વગરનું છે એ જોઈ શકીએ છીએ. પણ ક્યાં ભારતમાં જોવા મળે તો કે ઉત્તર ભારતમાં શિખરો આવે મંદિરના તો ગોળ છે અને એના સ્તંભ વિનાના છે એ ખંડો છે. હવે આવે છે દક્ષિણ ભારતમાં. તો દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરો વાળા મંદિરો બંધાયા છે. કે દક્ષિણ ભારતમાં જાઓ તમે તો શંકુ આકાર છે એ શંકુ આકારના અણીદાર કેવા જોવા મળે તો કે અણીદાર શિખરો વાળા છે એ મંદિરો બંધાવ્યા છે. પણ એમ પણ આપણે પૂછવામાં આવે કે શંકુ આકારના અણીદાર શિખરો વાળા મંદિરો છે એ ક્યાં જોવા મળે છે તો કે દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર, કે મંદિરમાં જે આપણે પ્રવેશ કરીએ છીએ એનું જે પ્રવેશ દ્વાર હોય છે એને શું કહેવામાં આવે છે તો કે ગોપુરમ કહેવામાં આવે છે. એ ગોપુરમ છે એ મંદિરોની વિશેષતા છે. મંદિરોમાં છે ગર્ભગૃહ હોય છે, અંતરાલ, મંડપ, શૃંગાર, ચોકી કે મુખ મંડપ હોય છે. કે જ્યારે તમે કોઈ પણ મંદિરમાં જાઓ એટલે મંદિરમાં શું હોય, ગર્ભગૃહ પણ જોવા મળતું હોય છે, અંતરાલ પણ હોય છે, મંડપ હોય છે, શૃંગાર, ચોકી કે મુખ મંડપ પણ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પંથ હોય છે, જે આપણે પ્રદક્ષિણા કોઈ પણ મંદિરમાં જાઓ એટલે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે. એટલા માટે એને પ્રદક્ષિણા પંથ પણ ત્યાં જોવા મળતો હોય છે. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્વકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરોનો સમાવેશ થાય છે. કે આ સમયગાળાના કેટલાક મહત્વપૂર્ણ જે મંદિરો બનાવવામાં આવેલા છે એ મંદિરોમાં પલ્વકાલીન કેવા જોવા મળે તો કે પલ્વકાલીન રથ મંદિરો, રથ આકારના જે મંદિરો જોવા મળે એ પણ કેવા છે, પલ્વકાલીન. અને તાંજોર છે તો તાંજોરમાં કેવો જોવા મળે મંદિરો જોવા મળે તો રાજરાજેશ્વર મંદિરોનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાય છે. કે 13મી સદીમાં જે મંદિરોનું બાંધકામ થયેલું જોવા મળે છે એમાં તાંજોરનું જે રાજરાજેશ્વર મંદિર આવેલું છે એ સમયનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર છે. એ રાજરાજેશ્વરનું મંદિર છે એ ગણવામાં આવે છે. પણ એ ક્યાં આવેલું છે તો કે તાંજોરમાં. મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. કે જ્યારે મુઘલ સ્થાપત્ય મુઘલનો સમયગાળો હતો ત્યારે એની જે બાંધકામ કરવામાં આવતું હતું એ કેવું હતું તો કે વિશિષ્ટ પ્રકારનું છે એ જોવા મળતું હતું. મુઘલ સ્થાપત્ય કલાનો વિશિષ્ટ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. કે મુઘલ જે શાસકો હતા એના સમયમાં જે બાંધકામો થયા હતા એ બાંધકામમાં વિશિષ્ટ નમૂનો કે એનું બાંધકામ એ એક વિશિષ્ટ જોવા મળતું હતું. તો એનો નમૂનો તરીકે તો હુમાયુનો મકબરો તમે જોઈ લો તો એ મુઘલ શાસકોના સમયમાં બાંધકામ છે તેની વિશિષ્ટતા છે એ હુમાયુના મકબરામાં છે એ આપણે જોઈ શકીએ છીએ.
અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. કે અકબરે છે કેટલા કિલ્લા બંધાવેલા હતા? તો કે બે કિલ્લા હતા. ક્યાં ક્યાં? તો કે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો. જે આગ્રાનો કિલ્લો છે એ આપણે એ બાજુના ચિત્રમાં જોવા મળે છે. કે આગ્રામાં છે એ કેવો કિલ્લો બંધાવવામાં આવેલો, તો એ કેવો જોવા મળે છે, તો એ આપણે એ ચિત્ર દ્વારા છે એ જોઈ શકીએ છીએ. એટલે આપણને એમ પણ પૂછવામાં આવે કે આગ્રાનો કિલ્લો છે એ કોણે બંધાવ્યો હતો? તો કે અકબરે. ફતેહપુર સિકરીનો કિલ્લો આવે તો પણ અકબરે. શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. કે જ્યારે શેરશાહનું શાસન હતું ત્યારે સસારામનો મકબરો છે એ સમયનું છે એ અગત્યનું સ્થાપત્ય છે એ ગણવામાં આવતું હતું. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી. કે જ્યારે મુઘલ લોકોનું જ્યારે શાસન હતું તો એ મુઘલ શાસકોએ શું કરેલું હતું? તો કે બાગ બગીચા હોય છે એની એક આખી પરંપરા, કે ત્યારે બાગ બગીચા પહેલાના સમયમાં જોવા ના મળતા હતા, તો એની એક પરંપરા છે એ બાગ બગીચાની જે શરૂ કરી હતી. કે જ્યાં પણ સ્થાપત્ય કરે છે તો એમાં બાગ બગીચા પણ છે એ બનાવ છે એનો પણ છે વિકાસ કરવામાં આવતો હતો. જેમાં કાશ્મીરનો નિશાત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. એટલે આપણે એમ પણ પૂછવામાં આવે કે કાશ્મીરમાં કયો બાગ આવેલો છે? તો કે નિશાત બાગ છે. લાહોરનો આવે તો શાલીમાર બાગ અને આગ્રાનો આવે તો આરામ બાગનો સમાવેશ થતો જોઈ શકીએ છીએ. મુઘલ સ્થાપત્યનું કે જે આપણે મુઘલ શાસકો હતા એમાં બાગ બગીચાની જે પરંપરાઓ તો શરૂ થઈ હતી, તો એ પરંપરામાં જે બાગોની શરૂઆત થઈ એમાં આ ત્રણ બાગ આપણે ખાસ યાદ રાખવાના છે. કાશ્મીરનો આવે તો નિશાત બાગ, લાહોરનો આવે તો શાલીમાર બાગ અને આગ્રાનો આવે તો આરામ બાગનો સમાવેશ થતો જોઈ શકીએ છીએ.